સમગ્ર ગુજરાતમાં ચર્ચા જગાવનાર કાંકરિયા ધર્માંતરણ કાંડ અંગે વધુ ચાર આરોપીઓની અટક કરાતા પત્રકાર પરિષદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલ દ્વારા યોજાઈ હતી ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના આમોદ નજીક આવેલ કાકરિયા ગામ ખાતે ધર્માંતરણ કાંડ ઝડપાયું હતું આશરેસી કરતા વધુ લોકોને ગેરકાયદેસર વિવિધ પ્રલોભનો આપી ધર્માંતરણ કરવામાં આવ્યું હતું જે અંગે આમોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગુના અંગે દસ આરોપીઓની અટક કરવામાં આવી હતી જેમાં અબ્દુલ અઝીઝ પટેલ યુસુફ જીવન પટેલ અયુબ બરકત પટેલ ઇબ્રાહિમ પુના પટેલ તથા તમામ રહેવાસી કાકરિયા તેમજ યાકુબ ઇબ્રાહિમ શંકર રહેવાસી પાટણ રિઝવાન મહેબૂબ પટેલ રહેવાસી પાલેજ ઠાકોર ગિરધર વસાવા રહેવાસી પુરસા તાલુકો આમોદ સાજીદ અહમદ પટેલ રહેવાસી આછોલ યુસુફ અલી હસન પટેલ રહેવાસી આમોદ અને અયુબ બસીર પટેલ રહેવાસી જંબુસરનો સમાવેશ થાય છે જેમની સામે ગેરકાયદેસર ધર્માંતરણ અંગે આમોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધવામાં આવ્યો હતો આ ગેરકાયદેસરના ધર્માંતરણ અંગે જે આરોપીઓની અટક બાકી હતી તે પૈકીના ચાર આરોપીઓની આજે અટક કરવામાં આવી હતી જેમાં અબ્દુલ સમદ મોહમ્મદ દાઉદ પટેલ રહેવાસી આમોદ સાબીર ઉર્ફે સબીર મોહમ્મદ દાઉદ પટેલ રહેવાસી આમોદ હસન ઈસા ઇબ્રાહિમ પટેલ રહેવાસી આછોદ તાલુકો આમોદ અને ઇસ્માઇલ યાકુબ મુસા પટેલ રહેવાસી આછોદની અટક કરવામાં આવી હતી આ ચાર આરોપીઓની ગેરકાયદેસરના કાંડમાં ભૂમિકા અંગે પત્રકાર પરિષદમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર લીના પાટીલે જણાવ્યું હતું કે ગરીબ અને જરૂરિયાતમંદોને રહેવાની જગ્યા અનાજ કપડાં દવા વગેરેનું પ્રલોભન આપવામાં આવ્યું હતું વધુ વિગતો તપાસ દરમિયાન બહાર આવે તેવી સંભાવના છે આમોદ પોલીસ સ્ટેશનના કાકરિયા ગામની ધર્માંતરણ વળી જે ફરિયાદ દાખલ થયેલી હતી એમાં અગાઉ દસ આરોપીઓ અટક થયેલા હતા અને એ જે આરોપીઓ છે એ અત્યારે હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ ઉપરાંત આ જ ગુનાના ટોટલ ચાર આરોપીઓની આજે ગઈકાલે રાત્રે અટક કરવામાં આવી છે આ ચારેય આરોપીઓ જે છે અબ્દુલ સમદ મહંમદ શબીર ઉર્ફે શબ્બીર મહંમદ દાઉદ હસન ઈસા ઇબ્રાહિમ પટેલ અને ઇસ્માઈલ યાકુબ મુસા પટેલ આ તમામ આરોપીઓની તપાસ કરનાર અધિકારીઓએ અટક કરેલી છે આ જે અધિકારી આ જે આરોપીઓ છે એ તમામ ધર્માંતરણની પ્રક્રિયામાં અલગ અલગ લોકોને સમાજના જે આર્થિક રીતના નબળા વર્ગોને ધર્માંતરણ કરવાના બદલામાં એમને આર્થિક સહાય આપવી એમને જમીનો કબ્રસ્તાનની જમીનો માટે મદદ કરવી આ સાથે સાથે એમને નોકરી અપાવવાની લાલચ આપી અને આ પ્રકારની લાલચો આપીને આ ગુનો આચરેલો છે